26 states, 1200 plus. આર આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ, આપની સાથે હું છું ઝરણા. અમદાવાદના શાહપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, સામાન્ય બાબતમાં થયો પથ્થરમારો, પથ્થરમારાની ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત. ઘટનાની જાણ થતા ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓએ સ્થળનું કર્યું નિરીક્ષણ. અમદાવાદના દિલ્હી દરવાજા પાસે ફાયરિંગની ઘટના બની. નીતુ માસી નામના કિન્નરે હવામાં કર્યું ફાયરિંગ. રાજુ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવા માટે આવ્યો હતો. પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ કરાયું. પોલીસે કિન્નરની કરી ધરપકડ. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અગાઉ ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવકની કરવામાં આવેલી હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની કરી ધરપકડ. આરોપી મહેશ પટણી અને સુરેશ પટણીની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યો કે અગાઉ જિજ્ઞેશે મહેશ પર હુમલો કરતા અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો. સામાન્ય તકરાર અને અંગત અદાવત એક યુવાનની હત્યા પાછળનું કારણ બની. સુરતના બારડોલીમાં બાબેન ગામે થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિનું થયું મોત. સામાન્ય બાબતે થયેલી જૂથ અથડામણમાં હિંસક અને ત્યારબાદ જીવલેણ બની. પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતના દાભોલીમાં દારૂડિયાઓનો આતંક. દારૂના નશામાં કાર ચાલકે મચાવ્યો આતંક. બેફામ કાર ચલાવતો દારૂડિયાએ પોલીસને માર્યો ધક્કો. પોલીસની ગાડીને ટક્કર મારી રાહદારીને ઉડાવી. પોલીસે કાર ચાલકની કરી ધરપકડ. રાજ્યમાં કોરોનાના કેસ વધતા કેન્દ્રની આરોગ્ય ટીમ ગુજરાતમાં આવી. રાજ્યમાં કોરોનાના વધતા કેસની સમીક્ષા કરશે. કન્ટેઇનમેન્ટ ઝોનની લેશે મુલાકાત. જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની અધ્યક્ષતામાં ટીમની મુલાકાત. કેન્દ્રીય આરોગ્યની ટીમે એમ્સના અધિકારીઓને ખખડાવ્યા. સવાલો ન જવાબ ન આપી શકતા ખખડાવ્યા. લવ અગ્રવાલની ટીમે પૂછ્યા હતા સવાલ. આરોગ્ય ટીમે માનસી સર્કલની કરી સમીક્ષા. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 577 નવા કેસ નોંધાયા, તો 18 લોકોના મોત. રાજ્યમાં કોરોનાના કુલ 29,578 કેસ. મૃત્યુઆંક 1,754, તો 21,500થી વધુ ડિસ્ચાર્જ. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 238 કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાના કુલ 19,839 કેસ. અમદાવાદમાં આજે કોરોનાથી 11 લોકોના મોત. સુરત જિલ્લામાં કોરોનાનો કેર યથાવત. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 164 નવા કેસ નોંધાયા, તો 3 લોકોના મોત નિપજ્યા. તો આ તરફ વડોદરામાં પણ કોરોનાનો કેર યથાવત. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોના વાયરસના 44 નવા કેસ નોંધાયા. પાટણમાં કોરોનાથી 58 વર્ષીય મહિલાનું મોત. સરસ્વતી તાલુકાના જંગલાળ ગામમાં મોત થયું. ધારપુર કોવિડ હોસ્પિટલમાં સારવારમાં મોત. પાટણ જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 21 થયો. તો ભાવનગરમાં રિકવરી રેટમાં વધારો થયો. ભાવનગરમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 73.37% પર પહોંચ્યો, જ્યારે કે સમગ્ર ગુજરાતનો રિકવરી રેટ 70.6%. ભાવનગરમાં 203 દર્દીઓ પૈકી 150 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા. ભરૂચમાં કોરોના વોરિયર્સ હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવાર દરમિયાન મોત. જંબુસરના વેડજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જગદીશ સોલંકીનું મોત. પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વીજળીનો સપ્લાય બંધ થતાં કોરોનાના દર્દીનું મોત. સિવિલ તંત્રએ આરોપ જોડતા કહ્યું કે યુજીવીસીએલના અધિકારીઓ પર બેદરકારીને કારણે થયું મોત. મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામના 54 વર્ષના વૃદ્ધને કોરોના. દર્દીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા ન મળી. અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા. સાવરકુંડલાના નેસડી અને લાઠીમાં 1-1 કેસ નોંધાયો, તો ખાંભાના રાણીંગપરા ગામે 1 કેસ નોંધાયો. અમરેલીના જાફરાબાદમાં તંત્ર સામે ખોટી રીતે વારંવાર માસ્ક અને જાહેરનામા ભંગનો દંડ ઉઘરાવવાનો આક્ષેપ. વધુ પડતા દંડ ઉઘરાવાતા વેપારીઓએ દુકાનો બંધ કરવાનો લીધો નિર્ણય. સરકારે છૂટછાટ આપી, પરંતુ કોરોના હજુ પણ છે જ, માટે સાવચેતી હજુ પણ એટલી જ અનિવાર્ય છે તેવો સંદેશો આપતો કોરોના વાયરસનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું. તંત્રની સૂચનાનો થઈ રહ્યું છે ઉલ્લંઘન. રોજ સાંજે તિથલ દરિયા પર જોવા મળે છે ભારે ભીડ. લોકો જીવના જોખમે દરિયામાં નહાતા પણ જોવા મળ્યા. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યસભરમાં શહીદોને સલામી અપાઈ. શહીદો માટે સલામ દિવસ તરીકે કાર્યક્રમનું કરાયું હતું આયોજન. તમામ મહાનગરપાલિકા અને જિલ્લા અને તાલુકા મથકે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. રાજ્યના મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીની સૂચના. મંગળવારે બપોરે 2-6 વાગ્યા સુધી બેઠક ન કરવા સૂચના. બેઠકની જગ્યાએ ફરજિયાત સામાન્ય જનતાને મળવા સૂચના અપાઈ. એમએલએ અને એમપીના કામ પર પાર પાડવા સંદેશ. મહેસાણામાં છેતરપિંડી આચરનાર વડનગરના નગરસેવકને સસ્પેન્ડ કરાયા. ભાજપે રિંકુ પટેલને પ્રાથમિક સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા. નગરસેવકે આચરી હતી 1.5 કરોડની છેતરપિંડી. રિંકુ અને તેના પતિની પોલીસે કરી ધરપકડ. સુમુલડેરીના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. પૂર્વ ચેરમેન અને વર્તમાન ચેરમેન પર ભ્રષ્ટાચારના આક્ષેપો. પૂર્વ ચેરમેન માનસી પેઠ પટેલે વર્તમાન ચેરમેન રાજુ પાઠક પર કર્યા આક્ષેપ.
वार पलटवार पछी महत्वनी बैठक बोलावाई। बैठक में गणपत वसावा ईश्वर परमार रहेशे हाजर। सांसद सी आर पाटिल प्रभु वसावा रहेशे हाजर। बे जूथों वच्चे समाधानों कराशे प्रयास। राज्य सरकारे खानगी लैब में कोरोना टेस्ट घटाड़ा भाव। खानगी लैब में थशे 2500 रूपया में टेस्ट। वधु भाव लेशे तो लैब की मान्यता थशे रद्द। तो सरकारी हॉस्पिटल में टेस्ट फ्री। तो नायब मुख्यमंत्री की जाहरात बाद हजू पण भाव घटाड़वा कांग्रेसे करी मांग। कांग्रेस नेता अर्जुन मोढवाणी की मांग। गुजरात में कोरोना टेस्ट ओछा थया होवा अंगे आप्यु निवेदन। परेश धानाणी ए कोरोना टेस्टिंग अंगे कर्यु ट्वीट। लख्यु के कोरोना टेस्ट नो खर्च 2000 रूपया करी 50% खर्च सरकार उठावे। तेमज कोरोना की सारवार में अमृतम योजना में समावा करी विनंती। झघड़िया और डेडिया पाटा बीटीपी एमएलए सुरक्षा की मांग करी जे माटे राष्ट्रपति और राज्यपाल ने लख्यो पत्र। राज्यसभा चूंटणी में मत न आपता विपक्ष विरोध वध्यो जेथी सुरक्षा की करी मांग। नकली सैनेटाइजर अंगे तपास चालू होवानु निवेदन डेप्युटी सीएमए आप्यु। तेमणे जणाव्यु के सप्लायर सामे तपास बाद पगला लेवाशे। पाटणना धारासभ्य किरीट पटेले अध्यापकों ने यूजीसी की जोगवाई मुजब कैरियर एडवांस स्कीम हेठ प्रमोशन आप बाबते करी रजूआत। तेमणे मुख्यमंत्री और शिक्षण मंत्री ने आंगे आवेदन पत्र आप्यु। एमएलए नामे जज ने फोन करवाना केस में हाईकोर्ट में थी सुनावणी। सुनावणी दरमियान आणंद पोलीसे तपास रिपोर्ट रजू कर्यो। एमएलए निरंजन पटेल निवेदन रजू कर्या। पेटलादना एमएलए नामे थयो हतो फोन। गीर सोमनाथ कोडिनार तालुका की ग्राम पंचायतों तलाटीओ ने टेलिफोनिक धमकी मिली। तलाटी मंडले आ तालुका विकास अधिकारी ने रजूआत करी। 15 गामों तलाटी और सरपंच ने अजाण्या शख्से अलग अलग फोन की धमकी आपी। तो धमकी मळता अजाण्या शख्सों विरुद्ध कार्यवाही करवा जणाव्यु। जो कार्यवाही नहीं थाय तो आवनारा दिवसों में तलाटी और सरपंचोए तालुका पंचायते ताळाबंधी करवानी चीमकी आपी। लॉकडाउन बाद अनलॉक जाहिर थता ज राज्य में जनजीवन और उद्योग धंधा पाटा पर आया। न्यूज 18 गुजराती हाईवे की होटेल्स की परिस्थिति ताक मेळव्यो। जाणवा मळ्यु के होटल मालिकों ने भारे नुकसान पहुंचे। हाईवे पर होटल और ढाबा में सामान्य दिवसों करता 15-20% ग्राहकों जोवा मळ्या। सनाथल सर्कल नजीक होटल्स में डाइनिंग टेबल्स गोठवाया। वेटर सहित तो स्टाफ कामे लाग्यो परंतु हजी सुधी ग्राहक नहीं आता। वडोदरा एक प्रोफेसर आयुर्वेदिक वस्तुओं की मदद की एंटी बेक्टेरियल मस्क बनाव्य। प्रोफेसर भरत पटेल लीमड़ा अरडूसी तुलसी और मजिष्ठा उपयोग कर मस्क तैयार कर। प्रोफेसर आयुर्वेदिक वस्तुओं रस में कॉपर और सिल्वर पार्टिकल में कापड़ तैयार करू। कापड़ कोयमतूर में टेस्ट करायो। टेस्टिंग में सामने आयो कि आ बेक्टेरिया ने वायरस सामने रक्षण आपनारु कापड़। धोराजी पंथक में वावणी लायक वरसाद बाद करी दीधी थी वावणी। हवे वरसाद खेंचाता खेडूत तो चिंता में। सारो वरसाद नहीं थाय तो खेडूत तो मुश्किल में मुकाशे। महेसाणा खेडूतोए 15 दिवस वहली वावणी करी शुरू। जिल्ला में अत्यार सुधी 45,000 हेक्टर में कराई वावणी जे गत वर्ष की सरखामणी करता वधु। पहला वरसाद थी खेडूतों ने सारा पाक की आशा जागी। 15-20 दिवस में बीजो वरसाद थाय तो खेडूतों की खेती थी जाए सफल। कृषि विभागे जाहिर करेला आंकड़ा प्रमाण राज्य में अत्यार सुधी 33% विस्तार में थी वावणी। दक्षिण गुजरात से लई कच्छ सुधी वरसाद थता खेडूतों वावणी में जोतराया। लखपत तालुका ने बात करता तमाम 252 तालुका में वरसाद। खेडूतोए मगफळी और कपास की मबलक वावणी करी। वहेला और सारा वरसाद थी मगफळी की 80% वावणी पूर्ण। गांधीनगर में मळेली केबिनेट बैठक में सरकारी योजनाओं अमलीकरण माटे करी समीक्षा। लॉकडाउन दरमियान दर महीने प्रति गाय 900 रूपया ने प्राकृतिक खेती ने प्रोत्साहन आपवानी जाहेरात। योजना 5 महीना में अमल थाय तेना माटे सरकारे बजेट फाळव्यु। तो पाक वीमा मुद्दे विशेष कमिटी बनावाई। मोरबी हळवद में खेडूतोए पोतानो शेरडीनो उभो पाक सड़गाव्यो। शेरडीनो वेचाण न थता खेडूतोए शेरडीनो उभो पाक आग ने हवाले कर्यो। लॉकडाउन में शेरडीना रस काढवाना खिचुड़िया चाल्या न होवाथी खेडूतोनी शेरडी वेचाई नथी। गीर सोमनाथ पीपड़ी गाम में खेडूते विदेशी ड्रेगन फ्रूट की करी सफल खेती। यूट्यूब सहारो लई ड्रेगन फ्रूट की खेती विषे मेळवी जानकारी। बाद में पोताना खेतर में थाईलेंड अफळ उगाड़वानुं नक्की कर्युं। खेडूते 6 लाख खर्चे वाव्या हता हजारों रोपा। हवे तेमने अंदाजे 2.5 टन जेटला फळोनुं उत्पादन थवानो अंदाज। खेडूते लाखों रूपया की आवक थयानो अंदाज। जूनागढ़ में खेडूतोए मगफळी और कपास की वावणी करी। चालू वर्षे कपास करता मगफळी तरफ खेडूतों वळ्या। समयसर वरसाद और वातावरण अनुकूल होवाथी मगफळी उत्पादन सारू थशे तेवुं खेडूतोए जणाव्युं। अमदावाद में पेट्रोल भाव में 36 पैसा वधारो। वधारा साथे अमदावाद में पेट्रोल की किंमत 77 रूपया 62 पैसा प्रति लीटर।
ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો, ડીઝલ 77 રૂપિયા 52 પૈસા પ્રતિ લિટર। રાજકોટમાં ચીન વિરુદ્ધ લાગ્યા હોર્ડિંગ્સ, ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર કરવા હોર્ડિંગ્સ લાગ્યા, સ્વદેશી વસ્તુ અપનાવવા કરાયો અનુરોધ। ઇન્ડિયન ક્રિકેટ પ્લેયર હાર્દિક પંડ્યા અને કુનાલ પંડ્યાએ વડોદરામાં અંડર 19 ક્રિકેટ પ્લેયર્સ સાથે કરી મુલાકાત, બરોડા ક્રિકેટ એસોસિએશન ખાતે મુલાકાત દરમિયાન અન્ય પ્લેયર્સને ક્રિકેટ માટે ટિપ્સ પણ આપી। ઓનલાઇન શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ બાદ સરકારનો નવો અભિગમ, શિક્ષકો હવે વિદ્યાર્થીઓને ઓનલાઇન નહીં પરંતુ ફોન કરીને ભણાવશે પાઠ। ગાંધીનગરમાં રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘની બેઠક મળી, પ્રાથમિક શિક્ષકોના પગાર અને બેઠકમાં ગ્રેડ પે બાબતે ચર્ચા, પ્રાથમિક શિક્ષક સંઘે 4200, 4400 અને 4600ના પગાર ધોરણ અપાય તેવી માંગ કરી। સુરતનો જરી ઉદ્યોગ લોકડાઉનને કારણે મુશ્કેલીમાં, 2000 જરીના યુનિટ્સમાં 1.5 લાખ લોકો મેળવે છે રોજગારી, 70% મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલી, ઉદ્યોગ સાથે જોડાયેલી સ્થિતિ કફોડી। જામનગરમાં સોની વેપારીઓએ ચાંદી બજાર બંધ કરાવી, કોરોનાના કેસ વધતા વેપારીઓનો નિર્ણય, સોમવાર સુધી ચાંદી બજાર રહેશે બંધ। ચીન સાથેનો તણાવ વધતા હીરાની આયાત નિકાસ બંધ, મહુવામાં આવેલા હીરાના 450 જેટલા યુનિટ્સના 30,000 કામદારો પારાવાર મુશ્કેલીમાં, કામના અભાવે મહુવાનો હીરા ઉદ્યોગ બંધ થવાના આરે। કોરોનાને પગલે શૈક્ષણિક સત્ર શરૂ ન થતા સ્ટેશનરીના ઉદ્યોગ પર જોવા મળી અસર, ગુજરાત બુકસેલર એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર દર વર્ષે 400 કરોડના વેપારની સામે આ વર્ષે 100 કરોડનો જ વેપાર। અનલોકમાં છૂટછાટ મળતા અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ થયો ધમધમતો, વિદેશી શિપને પણ આવવાની અપાઈ મંજૂરી, 18 જેટલા વિદેશી શિપ અલગ અલગ પ્લોટમાં ભંગાણ માટે આવી પહોંચ્યા, હજારો લોકોને ફરી રોજગારી મળી। રાજકોટમાં પશુઓની સારવાર માટે મોબાઈલ વાનનું લોકાર્પણ, 108ની જેમ પશુઓને પણ સારવાર આપવા માટે મોબાઈલ વાન દોડશે। રાજકોટમાં 16 મોબાઈલ વાન થશે, ધોરાજી અને જસદણ માટે 2 મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું, પશુઓના સારવાર માટે હરતા ફરતા દવાખાનાનો લાભ 160 ગામોને મળશે। બનાસકાંઠાના ડીસામાં પાણીના બગાડના દ્રશ્યો દેખાયા, ટાંકી ઓવરફ્લો થતા પાણી રોડ પર વહ્યું, લાલચાલી વિસ્તારમાં પાણીના બગાડના દ્રશ્યો, પાણી બગાડતી સ્થાનિકોમાં રોષ। બનાસકાંઠાના ભાભરના સુથાર નેચરી પાસે કેનાલમાં 20 ફૂટનું ગાબડું, વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેડૂતો ત્રાહિમામ, એક જ અઠવાડિયામાં 2 જગ્યાએ કેનાલમાં ગાબડા। પંચમહાલમાં 82 કિલોમીટર લાંબી પાનમ હાઈ લેવલ કેનાલ આસપાસ ફેન્સિંગ અને પ્રોટેક્શન વોલ બનાવવા રજૂઆત, ગોધરા અને શહેરા તાલુકાના કેનાલની બાજુમાં વસવાટ કરતા ખેડૂતોએ કરી રજૂઆત। જૂનાગઢમાં નવાબી કાળની અનેક ઇમારત બની મોતનું મુખ, અનેક લેખિત અને મૌખિત રજૂઆતો બાદ 63 આસામીઓને નોટિસ, જોકે ઇમારતોને ઉતારી લેવાની સૂચના બાદ પણ કોર્ટમાં ચાલે છે મકાનના કેસ। સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, બેઠકમાં જુદા જુદા 29 એજન્ડાની ચર્ચા કરાઈ, ચર્ચામાં 31 કરોડ 31 લાખના ખર્ચે વિવિધ કામોને મંજૂરી અપાઈ। બેઠકમાં ઉપરાંત શહેરના વાઘોડિયામાં આવેલા વિસ્તારોમાં આંતરિક પાઇપલાઇન નાખવા 10 કરોડના ખર્ચે પાણી વિતરણ માટે વ્યવસ્થા કરવામાં આવી, ગીચ વિસ્તારમાં સીવર કનેક્શન પાઇપલાઇન માટે 8.81 કરોડના કામને પણ મંજૂરી। અરવલ્લીના મોડાસામાં ગાજણ ટોલનાકા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો, ફાસ્ટેગ સેન્સર ઠપ થઈ જતા વાહન ચાલકો પરેશાન, કિલોમીટર સુધી વાહનોની લાગી લાંબી લાઇન। નવસારીમાં એક ખાનગી કંપનીની કર્મચારીઓની બસમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો, બસમાં સેનેટાઇઝરનો પણ અભાવ જોવા મળ્યો। વિજલપુરમાં કોરોનાના કેસની સંખ્યા વધતા જ તંત્ર કોઈ તકેદારી નથી લઈ રહ્યું। અરવલ્લીમાં સુજલામ સુફલામ કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું, કેનાલમાં ટ્રેક્ટર પડતા ટ્રેક્ટર ચાલકનું થયું મોત, માટી ભરીને જતું ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું, બાયડના રણેચી નજીકની ઘટના। સુરેન્દ્રનગરના લીંબડીમાં પ્રેમી યુગલે આત્મહત્યા કે તેના પર હુમલો થયો તેનું રહસ્ય હજુ ઘેરાયું, કંથારિયા ગામના યુવકે યુવતીને હોટેલમાં રાખી અને 15 મિનિટમાં જ યુવક લોહીલુહાણ હાલતમાં બહાર આવ્યો, યુવક લોહીલુહાણની હાલતમાં બહાર આવ્યો તો યુવતીની લાશ મળી આવી, યુવકના ગળાના ભાગે ઇજાના નિશાન તો છાતી પર યોગીભાઈ લખેલું હતું, યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। તો પોરબંદરમાં કુતિયાણા મામલતદારે ચોટા ગામમાંથી અનધિકૃત રેતીનો જથ્થો સીઝ કર્યો, અંદાજે 1500 મેટ્રિક ટન અનધિકૃત રેતીનો જથ્થો જપ્ત કરાયો, ગામના ભોજા ભીમા મારૂની વાડીમાંથી રેતીનો જથ્થો જપ્ત થયો। રાજકોટના KKV ઓવરબ્રિજ પર કારમાં લાગી આગ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં।
સુરતના અડાજણમાં ટિકટોક પર વિડીયો બનાવવાનું મહિલાને પડ્યું ભારે. વિડીયો બનાવતી વખતે યુવતીને કૂતરું કરડી ગયું. સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો. સાબરકાંઠામાં મુનિની લંપટ લીલામાં મોટો ખુલાસો. પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં મોટો ખુલાસો. પીડિતાને વિડીયો બનાવવા ટ્રસ્ટીએ જ ધમકી આપી હોવાનું સ્વીકાર્યું. સુરતના પલસાણામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા. કડોદરા પોલીસે તેઓની પાસેથી 1.50 લાખથી વધુની રોકડ રકમ સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના પૂના વિસ્તારમાં તસ્કરોએ સાડીની દુકાનમાં કરી ચોરી. કોહિનૂર કાપડ માર્કેટમાંથી 2,63,000 રૂપિયાની 850 નંગ સાડીની ઉઠાંતરી કરી ફરાર થયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. 54 જેટલા ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયેલા 6 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. 3 આરોપીના 3 દિવસના રિમાન્ડ થયા મંજૂર. બાકીના 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. તો આ સાથે રોકાઈશું બ્રેક માટે. મેક્સ ક્લીન ફ્લોર ક્લીનર જે 99.9% જંતુઓને મારે. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers, India's largest news network, News 18 Network. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers, India's largest news network, News 18 Network. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers, India's largest news network, News 18 Network. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers, India's largest news network, News 18 Network. હેડલાઇન ના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ. પેટ સફા હર રોગ દફા. વેલકમ બેક. સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધીએ અને અન્ય સમાચારો પણ નજર કરીએ તો સાણંદની યુનિચામ કંપનીમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. ભીષણ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું. આગ બુદ્ધિ ડીવાયએસપીને સોંપાઈ તપાસ. ડીસામાં આરોગ્ય વિભાગની 105 જેટલી ટીમોનું ચેકિંગ. આઈસ્ક્રીમ, ઠંડા પીણા, સોડા, શરબત, ફરસાણ વેચતી દુકાનોમાં દરોડા. માસ્ક ન પહેરનાર, સોશિયલ ડિસ્ટન્સ ન રાખનારને ફટકારાયો.
सुरेंद्रनगर लीमड़ी में एक होटल में आवेला युवक और युवती पर हुमलो। युवती ने तीक्ष्ण हथियार की हत्या कराई। युवक ने गंभीर इजा पहुंचता होस्पिटल खसेड़ायो। समग्र मामले पुलिस तपास हाथ धरी। सूरत में गणपति मंदिर की दीवाल थांभला पर एक वृद्ध नो मृतदेह लटकती हालत में मिली। आत्महत्या पहला वृद्धे हरतो फरतो सीसीटीवी में जोवा मळ्यो। समग्र मामले पुलिस हाथ धरी तपास। कोरोना महामारी वच्चे स्कूल में एडमिशन वध्या। एमसी स्कूल बोर्ड में प्रवेश वध्या। धोरण एक ने एडमिशन में वधारो। अमदावाद में 3000 प्रवेश वध्या तो सूरत में 7000 प्रवेश घट्या। अमेरिका में न्यूजर्सी में 3 गुजरातीओना डूबी जता मौत। घर बहार स्विमिंग पूल में डूबता मौत। मूल सूरत कामरेज की 8 वर्षीय दीकरी माता और ससरा मौत। गीर सोमनाथ में झाड़ पर चढ़ेला किशोर ने विषपोल करंट लागता मौत। पशु माटे चारो काफा वृक्ष पर चढ़ो किशोर। जम्मू काश्मीर त्राल में सेना ने आतंकियों वच्चे अथड़ामण। सेनाए 3 आतंकियों ने कर्या ठार तो सेना ना 2 जवानों इजाग्रस्त थया। हजी पण जैश ना 3 आतंकी छुपाया नी माहिती। लद्दाख विवाद नी वच्चे चीन विरुद्ध अमेरिका ना भारत ने खुला समर्थन ना संकेत। अमेरिका यूरोप थी पोतानी सेना परत बोलावा आप्या आदेश। अमेरिकी विदेश मंत्री माइक पोम्पियोए कह्युं के तेओ यूरोप थी अमेरिकी सेना ने परत बोलावी रह्या छे। भारत और केटलाक दक्षिण पूर्व एशियाई देशों पर चीन नो खतरो वध्यो। वियतनाम इंडोनेशिया मलेशिया फिलिपींस और साउथ चाइना शिप पर पण खतरो वध्यो। अमेरिका स्पष्ट करवा मांगे छे के तेओ चीन ने योग्य जवाब आपवा तैयार। पेट्रोल डीजल भाव में वधारो। दिल्ली में पेट्रोल भाव में 21 पैसा वधारो तो डीजल भाव में 17 पैसा वधारो। नवा भाव साथ पेट्रोल भाव 80 रूपया प्रति लीटर तो डीजल भाव 80 ने पार। डीजल भाव वधता ट्रांसपोर्ट इंडस्ट्री पर भारी असर। कोरोना महामारी और हवे डीजल भाव वधता ट्रक चालकों ने भारी नुकसान। डीजल भाव आसमाने पहुंचता ट्रक मालिकों परेशान। पश्चिम बंगाल कोलकाता में पेट्रोल वधता भाव सामे अनोखो विरोध। एसएफआई डीवाईएफआई और एआईडीडब्ल्यूएफ कार्यकर्ताओं वाहनों ने हाथी खेंची विरोध कर। रेलवे विभाग नो सौथी मोटो निर्णय। 12 ऑगस्ट सुधी देश की तमाम ट्रेनों रद्द कराई। मेल एक्सप्रेस और मुसाफर ट्रेनों रद्द करवामां आवी। 12 ऑगस्ट सुधी मात्र स्पेशल ट्रेन चालशे। आ उपरांत रेलवे विभागे जणाव्युं के 1 जुलाई थी 12 ऑगस्ट सुधीनी टिकिट रद्द करवामां आवशे। रद्द टिकिट पर मुसाफरों ने 100% रिफंड अपाशे। यूपीए शासन में पीएम रिलीफ फंड दुरुपयोग थयानो जेपी नड्डाए लगाव्यो आक्षेप। कोंग्रेस पर लगाववामां आव्यो आक्षेप। 148 भारतीय परत फर्या। किर्गिस्तान थी स्पेशल फ्लाइट की मदद से तमाम भारतीयों ने भारत लवाया। उत्तराखंड जम्मू कश्मीर और लद्दाख सहित उत्तर भारत के केटलाक राज्यों में मॉनसूने आपी दस्तक। वरसाद तथा तापमान में घटाड़ो नोंधायो। लोगों गर्मी की राहत श्वास लीधो। बिहार में वीजी पड़वा 83 लोगों मौत। राज्य सरकार 4-4 लाख रूपया की सहाय की जाहरात करी। आसाम में 3 दिवसीय चालू वरसद ने कारण पूर आयु। राज्यना डिब्रुगढ़ में पूरना कारण भराया पानी। लोगों घरे पानी भराता भारे हालाकी। पूरना कारण पाक पण धुवाया। डिब्रुगढ़ में पूर आता शहर में ठेर ठेर भराया पानी। पानी भराता वाहन चालकों ने भारे हालाकी। पूरना कारण गाड़ियों पानी में गरकाव। ठेर ठेर पानी और बेहाल जनता। आसाम ना तिनसुकिया में भारे वरसाद ने कारण पूर आयु। पूर ने कारण 12 लोगों मौत तो 38,000 लोगों ने सुरक्षित स्थाने खसेड़ाया। पूरना कारणे गुईजन नातून गाम बेट में फेरवायो। आसाम में भारे वरसाद ने कारण तबाही। डुमडुम और रूपाई ब्रिज तूटी पड़ो। ब्रिज तूटी पड़ता ट्राफिक मूवमेंट पर लागी रोक। अनेक लोगों ब्रिज पर फसाया ना समाचार। उत्तर प्रदेश ना नोएडा और आसपास ना विस्तारों में वरसादी माहौल। अमुक जगहों पर वातावरण में पलटो जोवा मळ्यो। गार्बेज फ्री सिटी में उत्तर प्रदेश नोएडा ने त्रीजा स्थाने। क्लीन एंड ग्रीन सिटी होवा त्रीजा स्थाने। मिनिस्ट्री ऑफ अर्बन डेवलपमेंटे नोएडा ने आप्यो अवॉर्ड। आंध्र प्रदेश में विजयवाड़ा पुलिस गांजा थी भरायेलो ट्रक झड़पी पड़ो। ट्रक में 546 किलो ड्रग्स साथ 2 आरोपी ने पुलिस करी अटकायत। पुणे कस्टम विभागे करोड़ों रूपया की किमत ड्रग्स झड़पी पड़ी। छुपावी ने नार्कोट्रिक्स ड्रग्स लई जता केटलाक लोग झड़पाया। राज्य सरकार द्वारा श्रमिकों ने काम अपायु। मनरेगा हेठ कंस्ट्रक्शन वर्क में काम अपाता श्रमिकों में खुशी माहौल जोवा मळ्यो। बाड़की बनावे छे योजना 15 मास्क। एसएसएलसी की परीक्षा आपता विद्यार्थियों माटे बनावे छे मास्क। मात्र एक हाथ की मदद से विद्यार्थियों माटे बनावे छे मास्क।
उत्तर प्रदेश अयोध्या में भारे वरसाद ने कारण सरयू नदी में सतत वधी रह्यो छे पाणी। पाणी की भयजनक स्थिति ने जोता तंत्रए लोकोने कराया अलर्ट। राजस्थान चूरू में वातावरण में पलटो जोवा मळ्यो। दिवस दरमियान रात्रि जेवो माहौल जोवा मळ्यो। भारे पवन साथ धूळनी डमरी उड़ी। दिल्ली ना मुख्यमंत्री केजरीवाले शहनाई बैंकवेट हॉल ने लीधी मुलाकात। एलएनजेपी कोविड हॉस्पिटल साथ संकळायेला बैंकवेट में कोरोना दर्दी माटे नी सुविधा की समीक्षा करी। उत्तर प्रदेश मुख्यमंत्री बोलावी महत्वनी बैठक। राज्य में कोरोना की स्थिति ने लईने पोलिस अधिकारी सहित सीनियर डॉक्टर साथ करी चर्चा विचारणा। केरल तिरुवनंतपुरम में कोरोना दर्दियों माटे खास व्यवस्था कराई। कोरोना दर्दियों माटे हॉस्पिटल में म्यूजिक और बुक स्टॉल नी माणी शकशे मजा। सारवार नी साथे साथे म्यूजिक नी पण थेरापी। दिल्ली में होटल एसोसिएशन ने चीन नो कर्यो विरोध। दिल्ली होटल में चाइनीज लोग पर प्रतिबंध मुकवा करी जाहेरात। भारत और चीन विवाद वच्चे चाइनीज लोग माटे होटल्स में नो एंट्री। भारत में कोरोना वायरस 4,90,000 थी पण वधु केस। 15,308 लोगों ना मौत आ उपरांत 2,85,000 थी वधु लोग साजा थया। महाराष्ट्र देश में सौथी वधु संक्रमित राज्य। महाराष्ट्र में कोरोना 1,47,000 थी वधु केस तो 6,900 थी वधु लोगों ना मौत। महाराष्ट्र में 77,000 लोग साजा थया। महानगरी मुंबई में कोरोना 79,500 थी वधु केस तो 3,964 लोगों ना मात्र मुंबई में ज मौत थया। मुंबई में अत्यार सुधी 37,000 लोगों कोरोना ने आपी मात। दिल्ली में कोरोना क्यारे यथावत। दिल्ली में कोरोना 70,000 थी वधु केस 2,300 थी वधु लोगों ना मौत निपजा तो अत्यार सुधी 41,000 लोग दिल्ली में साजा थया। तमिलनाडु में कोरोना वायरस 67,000 थी वधु केस तो 866 लोगों ना तमिलनाडु में मौत। 37,700 थी वधु लोगों कोरोना ने आपी मात। विश्व में कोरोना वायरस क्यारे यथावत। दुनिया में अत्यार सुधी कोरोना 97,14,000 थी वधु केस तो 4,91,000 थी वधु लोगों ना मौत। आ उपरांत 52,50,000 थी वधु लोग साजा थया। अमेरिका में कोरोना सौथी वधु केस। अत्यार सुधी अमेरिका में कोरोना केस नो आंकड़ो 25,00,000 ने पार। 1,26,000 थी वधु लोग ना मौत। 10,00,000 थी वधु लोग साजा थया। अमेरिका बाद ब्राजील में कोरोना सौथी वधु केस। ब्राजील में कोरोना 12,33,000 थी वधु केस तो 55,000 थी वधु लोग ना मौत। आ उपरांत 6,73,000 थी वधु लोग साजा थया। रशिया में कोरोना वायरस 6,13,000 थी वधु केस तो 8,600 लोगों ना मौत थया। उपरांत 3,75,000 थी वधु लोगों ए कोरोना ने आपी मात। तो आ साथ ज बुलेटिन समाप्त करीशुं। वधु समाचारों माटे आप जोता रहो न्यूज 18 गुजराती।